દોસ્તો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે બાજુમાં ઘંટડી ઉપર ક્લિક કરો. કરણ જગ ભરણ અનુકરણ મારે દુખ હરણી તું કુળ દેવી અનુકરણ કરજો હે જુગમાં નારાયણમ નમસ્કૃતમ નરસેવો નરોત્તમ દેવી સુરસુંદરી વ્યાસે તતો ઉતલી ધૂરડી તણ ધન આમાં લેવા ના તારે એવા યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય અંધફટ લંફટ સોરો બને અણ તોય મેકે નહીં તું જ માયા આ ખોળે ખેલવે બાળને માવડે અવનાજ તરસોડમાં જોગ માયા ખોળે ખેલવે બાળને માવડે અવનાજ તરસોડમાં જોગ માયા. આજે ઉખલા ગામની અંદર સમગ્ર સુડાસમા પરિવારના મોડ ટોડો જેને કહેવાય માં ભગવતી હાકરિયા ટોડાની સગત વડલાવાળી એના સાનિધ્યમાં માંડવો છે. બોલીએ શક્તિ માતાકી, શામુંડા માતાકી, મહાકાળી માતાકી, મામાઈ માતાકી, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, પવન સુદ હનુમાન કી, માલધાતાની ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ પખા મહારાજની. આ એનું ગામ છે બાપ. ત્રીસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, સાસુ નો હોવ સાંભળી શકે, માન દીકરો સાંભળી શકે, એક સાથે બે અને આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિ રસ ડાયરો કહે. અને ઘણા ડાયરા એવા હોય એક આરી બેહીને આખું કુટુંબ સાંભળી ન શકે, પણ એક સાથે બેહી અને આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે એને ભક્તિ રસ ડાયરો કહે. તો ભક્તિ રસ ડાયરો જ કરો, પણ ડાક ડમરું સાથે. અને ડાક ડમરું જયારે હતો બધાને મોઢે થઈ ગયું તો એ કેટલા એમ કે ભૂવા ધૂણે ડાક લાવા કે ના શું જવું. અને બહુ મજાની વાત કરું તો જેનો સાહિત્યમાં પુરાવો, ઇતિહાસમાં પુરાવો, પુરાણમાં પુરાવો. અને શિવ કથામાં વ્યાસે એમ લખ્યું છે કે ગમે એવું ભગવતી ભગવાનનું ફંક્શન હોય પણ ડાક ડમર ન વાગે ક્યાં સુધી કાર્યક્રમ અધૂરો ગણાય. સાચી જગ્યા એવા ડમર સાથે આજ પખા મહારાજના ઉખલ્લામાં આખો એમ કહેવાય કે સમાજ
જયારે સુડાસમો પરિવાર ભેગો થયો હોય અને ચાર હાથનો સાયો કરીને વડલા વળી સકેત બેઠા હોય એને ઉખાડી લે. નર ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહે દોદાળો દુઃખ ભણો અન બાપા સદાય પાળે વેશ એ સમરા તો લખ લાભ દે એ ગીતો ગબરી નંદ ગુણે ભાઈ ભાઈ એક અહીંયા મારી પાસે ફરમાશ આવી એક દીકરીને કારણ આવ્યું છે એ કારણે અમને થોડીક વાર પછી કાઢવાના જોવું હોય એટલે બેસજો. પછી એક દીકરીને કારણ મારી પાસે ફરમાશાય આવી છે એ દીકરીને કારણ પણ એવું કારણ છે બાપ ભાઈ 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 થોડીક વાર આપણી ભાઈ વાર્તા કરી અને પછી એ પણ મજા કરવાના હોવા બધા કારણને કાઢવાના હાલ મારી સુભાષમાની સગત નું નામ લે ઉખલા વાળી નું અને હજારો દુશ્મન ના ગોળામાં જો બધું તમે ભલા કે મરતા ન ફસાવે તો માં સગત કોઈને જાનમાં માજા હોય ફોન દુનિયા વાળો કેવો કેટલો છૂપે નો છૂપે નો છૂપે અને એવે કારણે કોઈ મારી ઉખલાની હોટલા વાળી સગત નું નામ લો અને મુંબઈ સુધી તો બાંધ્યા નો છોડાવે તો મારી સુદાસ મારી મારી ભગવતી ધુઆણો એ તો બાપ લાગેલું કઢાવે મારી સુદાસમાની સગત કહેવાય
કાકા ખૂટે કુટુંબ ખૂટે છૂટી જાય મામા ને મહાન ભરોસો હોય મારી વડલા વાળી સગત નો એ વડલા લાલા બાવલા મેલે ની સુદાસ મની સગત કહેવાય વાડી દાવ વાડી દાવ વાડી દાવ મારી હાંગરિયા ખોટા ની સગત ને મારી ભાવના ની ભગવતી ની એમના ઉડાડો તરત ઉડાડે કહેવાય આ હૃદયનો મોરલો થનગનાટ મળવો જોઈએ કરવા, કારણ કે સકતના છેલ્લા દિવસનો હાડા તંદીમાં માંડવાનું બરોબર એમ કહેવાય કે મા ભગવતીનું એમ કહેવાય કે દિવસને મેર બેહવાનું જ્યારે તાણું થતું જાય બાપ અને અવળા માંડે લેખ જો પૂર્ણ હોય વિશ્વાસ તો લેખ માં મેખ મારી અને મડા બેઠા કરે ઈ વડલા વળી શકે છે. બહુ મોજ કરી, બહુ આનંદ કરાવો બાપ, બહુ લાડ કરી મારી ભગવતી જગદંબા ભુવા. તમને કહી દો તો મિત્રો, હજી આ ત્રણ ત્રણ દિવસથી એ બે ભુવાએ દામજીભાઈ અને મેપાભાઈ, હું તો ઓલખોરે આવ્યો તારે મને ખબર પડતી અને અલખોરે ખબર પડી, હજી જેને અનાજ નીકળી લીધું કુકામ મારા કુટુંબને કંઈ કડવો કાંટો ન વાગવા દેશે. એટલા માટે એક તાળી થી બે ભુવાન વધાવો, તાળી થી વધાવો બા. કોઈ વાહન લઈને આવે, કોઈ હાલી ને આવે, કોઈ ટુ વ્હીલ લઈને આવતા હોય, કોઈ સાયકલ લઈને આવતા હોય, પણ મારા કુટુંબના કોઈ માણસને ક્યાંય તડવો કાંટો ન વાગી જાય એટલા માટે બે અપાહ કર્યો સા માંડવો લઈ જાય. સેવા વીણ મેવા નહીં, સેવા વીણ કોઈને દેવી રીજે નહીં બા. બરોબર એમ કેવાય કે રાતના 3 વાગ્યા છે અને હડપાલસિંહ ઝાલા હાથી ભગા ઢોલિયાની પણ 3 મણની તળાઈ નાખીને ઘસઘસાટ નિદ્રાની મળતા હોતા હતા. સખત ની વાત કરું, મૂળ મડાણ ના જેના એમ કેવા અદભુત પરસાની વાત. અને હવે ટાણી જેમ સપનાની માલપા પિક્ચર ની રીલ છડે એમ સપનાની માલપા મારી જગદંબા મરમરા દેવી એટલે આદ શક્તિ સપનામાં વાત કરે. હલો 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 થોડોક આવો તમે ભગવતી જગદંબા આદિયા શક્તિ હાકરિયા ટોડાની દેવ છું. શું કામ મારી જગાડો? અરે યુદ્ધ કરવા માટે તૈયાર થા, તારા લશ્કર ને તૈયાર કર. અને કીધું હરપાલસિંહ એમ કીધું કે માં મારી પાસે નહીં દારૂગોળો, મારી પાસે નહીં મોટું લશ્કર, હું ક્યાં લડવા દઉં, કોની સામે લડવા દઉં. અને તેથી મારી ભગવતી સપનામાં એમ કીધું માં શકે તે બાપ હામેલી તોપના અવાજ થાય. અને એ હરપાલસિંહ હામેલી તોપના અવાજ કરે, બંદૂકના ભડાકા કરે અને તારા લશ્કર ઉપર જો ફૂલડા ઉડે તો માનજે હાકરિયા ટોડાની શકત બોલી દીધા. દાદા મારું વસન પણ હે બાપ, જો મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે જાણતા રહ્યો, એક ગમંડ નો રૂવાડો ન ફરકે
ગમંડ નો આવે તો કે તો એક રાતમાં 2300 ગામના તોરડ મધાવતું માનજે હાકરિયા ટોડેની સકત બોલી છે. તમને માનજે પણ મારે આખી વાતના એ પ્રાણ મેક્યા જોગારામ કહે એમ કીધું કે સપનાની વાત પૂરી થઈને વહેલા સવારમાં 4 વાગે બરોબર ઊભા થઈ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને મા ભગવતીની પાસે સાફો બાંધેલો છે ડોકમાં આટી અને આમ ડાબો ગોઠણ ધરતી પર જમણો ગોઠણ ઊંચો હાથમાં તલવાર ઓછમાં લઈને આમ કરીને આમ માથું ઝુકાવી અને મારી હાંકરિયા ટોડાની સકતને સૂર્યની સામે માને નમન કર્યું. બાબો તૈયાર કરી પલાણ લશ્કર તૈયાર થઈ ગયું છે. એક બાજુ એમ કેવાય બધા સોબદારો પ્રધાનજી મંત્રીઓ બધા તૈયાર થઈ ગયા છે લડવા માટે અને આમ હાથમાં એમ કેવાય તલવાર લઈ અને હડપાલસી ઊભા છે. કેમ ઊભા છો કે હજી મને જે માઈ કીધું છે એ મને મળ્યું નથી એટલે જ્યાં વાત કરે સકતનું સ્મરણ કરે કાં તો આકાશની બલપાલી પવનમાં લાલ છોડ જેવું કલરનું ફૂલ ઉડું એમ કહેવાય કે એની માથે હડપાલસીની માથે આવ્યું અને ઘોડાની પર છલાંગ મારી અને જા કીધું એટલે કીધું ગમણ દેશમાં હાલજે અને મારે કેવું છે આપણે ક્યાં ઠેઠ નડિયાદ નડિયાદના ટોડા ઉપર જઈ અને પહેલું શાસન મેળવ્યું યુદ્ધ કરી નડિયાદ પગ પોસાડ્યા પાતાલ કેવડી મોટી છે બહુ ભણેલા માણસ કેવડી મોટી માતા જ હોય પણ દેવી ભાગવતમાં એનો વ્યાસે પુરાવો લખ્યો છે કે સંડ ને મુંડ જેવા ડુંગર જેવા એમ લખ્યું છે ડુંગર જેવા રાક્ષસ ને દડાની માફક હાથમાં લઈ અને એ શક્તિ સોળી નાખે તો એ ભગવતીનું રૂપ કેવડું છે એ મારે શક્તિ જેવી તેવી નથી. શક્તિ વિનાનું આ પવન નીકળે આ કપડું હલે તો આપણને ખબર પડે પવન નીકળ્યો કાં તો ઠંડક લાગે તો ખબર પડે પવન નીકળ્યો કાં તો આપણને દબાણ થાય તો એમ લાગે પવન નીકળ્યો છે. અને વિજ્ઞાની એમ કહીએ કે 400 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાણો છે એ વિજ્ઞાન કહી શકે પણ વિજ્ઞાન કેવા કલરનો છે એ કોઈ ન કરી શકે. લાલ છે પીળો છે ધોળો છે કાળો છે આ પવન નીકળે કેવા કલરનો કોઈ કહીએ કે ન કહીએ કે ન કહીએ કે શક્તિ છે જગતની બનતા અને એની વખત કોઈ જીવી ન કે આ પવન જો બંધ થઈ જાય આપણા પંખા ફરતા હોય આ પંખા ફરતા એ તો બંધ થઈ જાય ક્યારેક પણ આ પંખો બંધ થાય તો માણસ રહી ન શકે અને એક જીવ આ ધરતી પર ન રહી શકે જો એ પવન બંધ થઈ જાય આ શક્તિનો પંખો ભરે એવું તે વસ્તુ નથી બાપ. પણ મારે એ કહું મા ભગવતી જગદંબા જોગમાયા એ એની ઉપર પડકારા કરતી મળી અને ખમકારા મળી કરવાનું જા બાપ જા બાપ જા બાપ જા બાપ જ્યાં ભીડ પડે ને આકાશમાં નજર કરજે કે હું તને હામી ન દેખાવ તો તો હાકરિયા ટોડાની શકત નહીં. જગદંબા જોગમાયા અરે એ હડપાલસી નો લશ્કર આવી ગયો મારો 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 બધા એના શરીર લાલ બની ગયા લુવાડ ની કોટ માંથી લોઢું ધગાવી ને બહાર કાઢેલા શરીર લાલ પાટડી બદાણાની માલપા આવ્યા અને મા ભગવતી જગદંબા આમ જોયું કે દિવસ ની કોર કાઢીને પાગડ વાસીને દોરા ફૂટી ગયા અને હરપાલસિંહ દાદા ને એમ થયું કે લાવ લાવ હજી એક ગામ ને ભાંગી નાખ્યું તેથી માતાજી આકાશવાલે આમ કીધું ઉગતા પોર ની માલપા
બોલીને બીજું ન બોલું, કારણ કે વસને થાપન, વસને ઉથાપન, વસને રસાવી ધરતી, વસને બાંધ્યો આબ, અને વસને મંડાય શિવ શક્તિ ઠાકર નો પાક વસન બારું કરું. હે અરબાલજી, મેં તને વસન આપી દીધું બાપ, હવે એક પગલું આગળ નો ઉઠતો. મારું શક્તિનું વસન છે. અને એ વખતે જ્યાં દી ઉગ્યો ને, પાટલી બદાણા તો હતું જ, પણ દી ઉગ્યો ને દીઘડિયા ગામ નું નામ શકતે પડ્યું. ત્યાં સત્ય ઉપર હાલ, અને મારું કોઈ દી સમરણ નો સુખ, તો કે તો દુનિયામાં કોઈ વેરી થાય તો તું સકત નો કહેવાય. મારે સુડામાં નો ભાવ જાણી અને મારી વડલાવાળી સગત આવી ગયા બાપ. મારા દામા ભુવાનો અને મેપા ભુવાનો આ સુડામાના કુલના કુટુંબના નો ભાવ જાણી, અરે બાપ, મારી જોગ માયાનો એમ કહેવાય હંગે સંગે નો માંડવો, પ્રેમ નો માંડવો, ભાવ નો ભોગ, ભોજન નો પ્રસાદ. અને મારે એ કહેવું બાપ, આજ મારી સગત આવી ગયા હોય અને સગત ના વાયકે જે દેવ ના ભૂવા આવ્યા હોય, એક મારી વિનંતી કેમેરા ઉભા ને આમ કેમેરો આખો ફેરજો, જેટલા ભૂવા ધૂળતા હોય એટલે આવી જાય માંડવો ને મલપા. અરે આજ મારી સગત ના વાયકે આવ્યા હોય, કોઈ સાઉન્ડ ના, કોઈ ખોડિયાર ના, કોઈ મેલડી ના, કોઈ બુટ ના, કોઈ બોસરાજી ના, કોઈ શિકોતર ના,
અને જ્યાં બેઠા એના એની દેવનો સગતની હાજરીમાં એક એક હાકલો ન આવે તો માંડવામાં ભૂવાની મારી Hold on.